हेलो मित्रों, गुड मॉर्निंग। आपणे आजे शीखीशुं धोरण 7 विषय गणित, चेप्टर नंबर 10 प्रायोगिक भूमिति। एमां आपणे शीखीशुं पाठ नंबर 3 એટલે ભાગ 3, સ્વાધ્યાય 10.3। क्वेश्चन नंबर 1, DE बराबर 5 सेमी, DF बराबर 3 सेमी અને LM માફ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તો તેવા ત્રિકોણ DEF રચો। આપણે પહેલા કાચી આકૃતિ રચીએ તો પહેલા શું કીધું છે કે આપણે શું રચવાનું છે કે ત્રિકોણ DE અને F, તો કે શું આપણે પહેલા ત્રિકોણ રચીએ, કયો રચવાનો છે કે તો આપણે DE અને F, તો કે DE અને F રચો। ઓકે, હા થઈ ગયું। હવે તો આપણે અહીંયા કાચી આકૃતિ દોરી, તો કે ડીઈ અને એફ રહી છો, એમાં ડીઈ તમને કેટલો વિદ્યાર્થી મિત્ર કીધો છે 3 સેમી કીધું છે, અને ડી અને ઈ તમને 5 સેમી કીધું છે, ડી અને એફ તમને કેટલું કીધું છે 3 સેમી, અને તમારે માપ ખૂણો ડી કેટલો કરવાનો છે કે 90નો કરવાનો છે। હવે આપણે એની બાકી આકૃતિ દોરશું, જોઈશું। હવે મિત્રો આપણે શું કરવાનું કે પહેલાં આપણે ડી બિંદુ લઈ લેવાનો, પછી આપણે અહીંયા સ્કેલની મદદથી આપણે લેવાનું છે કે ઈ કેટલું લેવાનું છે, 5 લેવાનું છે, કે આપણે અહીંયા 0 આગળ રહીને આપણે અહીંયા 5 સુધી લેવાનું છે, કે 0થી અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા તમારે 5 સુધી લેવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે અહીંયા ડીને કેન્દ્ર લઈને તમારે અહીંયા એક ચાપ મારવાની છે, એટલે તમને ઈ મળશે। હવે શું કરવાનું કે અનુકૂળ ત્રિજ્યા લઈને તમારે અહીંયા એક ચાપ મારવાની રહેશે, કે અહીંથી લઈને એક, અને એક અહીંથી એક ચાપ મારી, અને એક ચાપ આપણે અહીંથી મારી, પછી અહીંયા તમે પછી અહીંથી લઈને આપણે એક આ ચાપ મારશું, કે અહીંથી લઈને આપણે આ બી ચાપ મારશું, પછી એને શું કરવાનું છે આપણે અહીંથી આમ જોડી દેવાનું છે। પછી આપણે શું કીધું છે કે 3 ડી અને ઈ કેટલું કીધું છે કે 3 સેમી કીધું છે, પછી આપણે 0થી લઈને આપણે શું કરવાનું કે 3નું માપ આપણે લેવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, કે ડી એ માપ લઈને હવે શું કરવાનું, તો કે ઈ એફ, તો કે અહીંયા આપણે એફ તમને જોવા મળે છે, પછી આ બંને આપણે અહીંયા જોડી દેવાનું છે, એનું માપ આપણે કીધું નથી। હવે આપણે દાખલો નંબર શીખીશું બીજો। એક સમુદ્રી બાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુનું માપ કેવું હોય, ત્યાંથી મિત્રો કે 6.5 સેમી હોય, અને તેમની વચ્ચેનો ખૂણો 110 અંશનો હોય। પહેલાં આપણે કાચી આકૃતિ કરીએ, તો કે પહેલાં શું કીધું, ઈ અને એફ કેટલું લેવાનું છે આપણે, કે ઈ અને એફ લેવાનું આપણે અહીંયા ધારી, કે ઈ અને એફ એ કેટલું લેવાનું છે કે 6.5, કેટલું લેવાનું 6.5, બરાબર છે, અને ડી અને એફ કેટલું લઈએ, તો કે અહીંયા ડી અને એફ લઈએ આપણે 6.5, આ જે ખૂણો બને બરાબર વિદ્યાર્થી મિત્રો એ તમારે 110નો થવો જોઈએ, એ તમારે કોણમાપકની મદદથી તમારે અહીંયા માપ લેવાનું થશે। હવે આપણે આ કાચું આકૃતિ જોઈએ, હવે આપણે એની પાકું આકૃતિ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આપણે 6.5 સેમી લંબાઈનો EF દોરવાનું, કેટલું 6.5 સેમીનો આપણે EF દોરવાનું, એટલે કે એને કેન્દ્ર લઈને પછી સ્કેલની મદદથી આપણે અહીંયા 6.5 લેવાનું, 0થી લઈને 6.5 લેવાનું, પછી એને કેન્દ્ર લઈને આપણે 6.5નું શું કરવાનું છે, એક ચાપ મારવાની છે, એટલે તમને એફ મળશે। પછી અહીંયા 110નો આપણે શું કે ખૂણો કરવાનો કીધો, કેટલો કરવાનો કે 110નો આપણે ખૂણો કરવાનો છે, કેટલો 110નો, પછી કે એક આપણે ગમન અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે અહીંયા એક આપણે શું કે ચાપ મારવાની રહેશે। પછી આપણે શું કરવાનું કે અહીંથી પાછું આપણે 0.5 કેટલું લેવાનું છે, કે 0.5 લેવાનું, પહેલાં આપણે અહીંને જોડી દેવાનું છે, પછી શું કરો કે 6.5 આપણે અહીંયા લેવાનું છે, એટલે કે અહીંથી લઈને આપણે 6.5 સુધીને આપણે લેવાનું છે, બરાબર છે, પછી અહીંયા આપણે ચાપ મારવાની કે એફને લઈને 6.5 સુધી, એટલે આપણને મળશે અહીંયા ડી, પછી આ બંને આપણે અહીંયા શું કરી દેવાનું છે, જોડી દેવાનું છે। આ તમારું બીજું પૂરું। હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ, તો શું કીધું છે કે BC બરાબર 7.5, BC 7.5 સેમી, AC બરાબર 5, અને એક માપ ખૂણો C બરાબર કેટલો કરવાનો છે 60, અહીંયા આપણે માપ ખૂણો કેટલો કીધો હતો વિદ્યાર્થી મિત્રો 110, અહીંયા આપણે કેટલો કરવાનો છે 60નો કરવાનો છે, બરાબર છે। તો આપણે શીખીશું કે પહેલાં આપણે કાચી આકૃતિ દોર નાખીએ, તો કે B આપણે શું દોરવાનું છે, ત્રિકોણ ABC, ABA અને C, બરાબર, તો કે ACના માપ કેટલો આપ્યું છે, તો કે ACનું 5, BCનું કેટલું 7.5, અને માપ ખૂણો C બરાબર કેટલો કરવાનો, તો કે અહીંયા તમારે 60નો માપ ખૂણો કરવાનો રહેશે। હવે આપણે દોરશી પાકી આકૃતિ, વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં કેન્દ્ર લેવાનું છે, B લેવાનું, પછી શું કરવાનું છે
तो के आपणे हवे अहींया लेवानुं छे 7.5, तो के आपणे 0 थी लईने क्यां लेवानुं छे के 7.5 सुधी लेवानुं छे। पछी बीने केन्द्र लईने आपणे अहींया एक चाप मारशो एटले 7.5 मळशे। पछी तमारे 60 नो खूणो करवानो छे, तो के अनुकूल त्रिज्या लईने सी ઉપરથી આપણે એક ચાપ પરવાની રહેશે, બરાબર છે। એક ચાપ આપણે અહીંથી મારશો ને એક ચાપ આપણે અહીંથી મારશું। પછી અહીં કેટલો ખૂણો હતો કે કઈ 60 નો ખૂણો બન્યો, પછી કે ત્યાં જ્યાં જોઈન્ટ થતું હોય ત્યાંથી આપણે શું કરવાનું છે કે લાઈન કરવાની થશે। એટલે આપણે અહીંયા એક લાઈન કરી, પછી કે એનએસી તમને કેટલો કીધો છે કે એનએસી તમને કીધો છે 5 સેમી, તો કે 0 થી લઈને તમારે 5 સેમી સુધી લેવાનું છે, કે 0 ને પોઈન્ટ રાખીને તમારે કેટલું લેવાનું છે કે 5 સેમી તમારે લેવાનું થશે। તો કે સી ને કેન્દ્ર લઈને અહીંયા તમારે 5 સેમીની તમારે ચાપ મારવાની થશે। પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે એ બી તમારે અહીંયા જોડી દેવાનું છે, એટલે કે તમને 5 સેમી મળશે, એ અને સી તમને 5 સેમી મળશે, બી અને સી તમને 7.5 સેમી મળશે। અહીંયા તમને શું કહે 60 નો ખૂણો તમને વિદ્યાર્થી મિત્ર મળશે।